नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविन गोपियानी आपनु स्वागत करू छू आपड़ी आ यूट्यूब चैनल पर। मित्रों, अगाउ आपणे धंधाकीय नीतिनी बाबतमां चर्चा करी गयेला हता। औद्योगिक नीतिमां धंधाकीय पर्यावरण साथे केवा फेरफारो थया छे, आजना टॉपिकमां आपणे थोड़ूक आगळ जवानुं छे अने औद्योगिक नीतिमां जे फेरफार के सुधाराओ थया तेमां आरक्षित क्षेत्र जेने आपणे विशिष्ट आर्थिक विस्तार तरीके ओळखीए छे, जेने अंग्रेजीमां आपणे सेज कहे छे, તેની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે અને એનાથી દેશના જે માળખું છે, ઔદ્યોગિક માળખું છે, તેમાં કેવા કેવા ફેરફારો શક્ય બન્યા છે, તો એનો થોડોક જે છે એ પરિચય ટૂંક નોંધમાં પૂછાય એવો છે, તો એને લઈને જ આપણે સમગ્ર ચર્ચા છે એ આજના ટોપિકમાં કરવાની છે। તો સૌથી પહેલા મિત્રો આપણે જાણી લઈએ આજના પ્રશ્નને લઈને, કે પ્રશ્નનું નામ છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન તરીકે ઓળખાય છે, જેને ટૂંકમાં સેઝ એવું નામ આપેલું છે। विकास पहला भारत की दृष्टि है, बीजू गुजरात की दृष्टि है, त्यारबाद सेज की केटली टीकाओ टीकाओं ने लई भारत सरकार द्वारा लोकसभा में के भलामणों करेली है। આટલા મુદ્દાઓની ચર્ચા છે આજના ટોપિકમાં આપણે કરવાની છે। તો દરેક મુદ્દાઓ હવે આપણે પ્રસ્તાવનાથી જે છે એને લઈને આપણે આગળ વધશું। તો સૌથી પહેલા પ્રસ્તાવનામાં લખેલું છે કે સેઝનો પ્રારંભ છે ભારતમાં એપ્રિલ 2000 થી થયો છે। ખાસ યાદ રાખજો, આનો પ્રારંભ છે 2000 થી થયો છે, એના કાયદાઓને લઈને હજી ડેટ આવશે, પણ સૌથી પહેલા પ્રારંભને લઈને એપ્રિલ 2000 થી એની શરૂઆત। સેઝમાં સરકાર દ્વારા અમુક ખાસ લાભો આપવામાં આવે છે। હવે ખાસ લાભો કયા કયા હોઈ શકે, તો કે એક તો નિકાસને પ્રોત્સાહન, આધુનિક માળખાગત સુવિધાઓ, અને ત્રીજું છે કર રાહત। આ બધું જે છે આથી વિદેશી જે મૂડીરોકાણ છે એને આકર્ષવા માટે સેઝની સ્થાપના કરવામાં આવેલી છે। આપણે જે વાત કરીને કે અમુક ખાસ પ્રકારના સરકાર દ્વારા શું લેવામાં આવે છે, પગલાં લેવામાં આવે છે, એ પગલાઓમાં વિદેશી મૂડીરોકાણને ધ્યાનમાં લઈ અને કયા કયા મુદ્દાઓ છે એને આપણે જોઈ ગયા કે આવા ફેરફારો છે એ સેઝમાં લેવા જરૂરી છે। ત્યાર પછી છે સેઝની આગળની બાબતની ચર્ચા, કે સેઝ પહેલાના સ્વરૂપો છે એ મુક્ત વ્યાપાર વિસ્તારમાં હતા, એટલે કે ફ્રી ટ્રેડ ઝોન જેને આપણે કહેતા હતા। બીજું પણ એનું નામ હતું નિકાસ પ્રક્રિયા વિસ્તાર, જેને આપણે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે ઓળખતા હતા। આ એવું નથી કે માત્ર હમણાંથી સ્ટાર્ટ થયું છે, આ બહુ સમય પહેલાથી છે એ કાર્યરત છે, અને બહુ સમય એટલે કયો, તો એની બાબતને લઈને પણ આપણે ચર્ચા કરશું। તો કે સેઝનો સૌ પ્રથમ જે પ્રયોગ છે, આજે પહેલા જે કામ કરતા હતા ને, કે જેને આપણે ફ્રી ટ્રેડ ઝોન કહ્યું અથવા તો એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કહ્યું, એ સ્વરૂપમાં સેઝ છે એ ઈસવીસન 1947 થી કામ કરે છે। એટલે જેનો સૌ પ્રથમ જે કાયદો આવે છે એ અમલીકરણ બને છે એ 1947 છે, અને કઈ જગ્યાએ હતું, તો કે પ્યુર્ટો રિકો। હવે પ્યુર્ટો રિકોની અંદર 1947 સેઝની જે પ્રણાલી છે એ કાર્યરત છે। ત્યાર પછી આગળ જુદા જુદા સમયે જુદા જુદા દેશમાં આ સેઝની જે રૂપરેખા છે એ આગળ વધતી જોવા મળે છે। 47 બાદ આવે છે 1960 આયર્લેન્ડમાં એની શરૂઆત થઈ, ત્યાર પછી 1965 કંડલા જે આપણું કચ્છ છે ત્યાં આ રીતના ફ્રી ટ્રેડ ઝોન તરીકે શરૂઆત થઈ હતી। આપણે પણ જ્યારે આનો ઇતિહાસ વાંચીએ છીએ કે 1965 ફ્રી ટ્રેડ ઝોન તરીકે કંડલાનું ડેવલપમેન્ટ, ત્યાર પછી છે 1980 ચીનના સેન્ઝોન અને પુન્ડોંગ છે આ બે જગ્યાએ આની શરૂઆત થયેલી હતી। એની સાથે સાથે માત્ર એ જ સમયમાં ચીનમાં જે આ બે શહેરો હતા અહીંયા જ નથી, સેન્ઝેન અને ફુંડોંગ, એ સિવાય જબેલ અલી જે યુએઈ આપણે દુબઈમાં કહેતા હોય છે એ જબેલ અલીમાં પણ આ જે છે એ સેઝની શરૂઆત થઈ હતી। તો આ જુદા જુદા સમયે આપણે જોઈ ગયા કે સેઝ છે એ કઈ રીતના કયા દેશમાં છે એનો વિકાસ થયેલો છે। ત્યાર પછીનો જે મુદ્દો છે આપણે, કે ભારતમાં જે પાર્લામેન્ટનો જે કાયદો ઘડવામાં આવ્યો એ 2005 એને પસાર કર્યો, અને આ એક છે એનું અમલીકરણ 10 ફેબ્રુઆરી 2006 થી કરવામાં આવેલું હતું। તો મેં તમને પહેલા જ કીધું સેજની શરૂઆત 2000 થી થઈ, પરંતુ એને કાયદાની બાબતમાં જ્યારે વાત કરીએ ત્યારે કાયદો છે એ પાર્લામેન્ટમાં પસાર ક્યારે થયો, 2005, અમલીકરણ ક્યારે થયું, 10 ફેબ્રુઆરી 2006 થી એનું અમલીકરણ થયેલું છે। તો આ પણ ખાસ મુદ્દો છે, ટોપિક છે આપણે ધ્યાને લેવાનો છે। ત્યાર પછી છે ખાસ આર્થિક લાભો, ખાસ આર્થિક લાભો જેવા કયા છે તો એની બાબતને લઈને ચર્ચા કરીએ।
તો કે કંપની કે એકમને પ્રથમ 5 વર્ષ સુધી નફા પર આવકની છૂટ છે. તો આવક કર છે એની કઈ રીતના છૂટ આપવામાં આવેલી છે તો એના માટે આપેલું છે કે કંપનીના એકમને પ્રથમ 5 વર્ષ સુધી નફા પર આવક જે છે એની છૂટ છે. આવક કરની બાબતમાં જે આપણે વાત કરીએ, કંપની નફાના 50% જે પુનઃરોકાણ જો કરે તો પછીના 3 વર્ષ સુધી પણ કર રાહત છે એ પ્રાપ્ત થશે. પહેલાં તો આપણે 5 વર્ષ સુધી નહીં આપ્યું, ફરી પાછી કર રાહત છે એ 3 વર્ષ સુધી પણ આપવામાં આવેલી છે. તે ઉપરાંત જો વાત કરીએ તો કસ્ટમ ડ્યુટી હોય, ત્યાર પછી આપણે એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ, અને છેલ્લું છે સર્વિસ ટેક્સ. આમાં પણ સેઝની અંદર જ્યારે સ્થાપના થશે ત્યારે આ બધામાં રાહત મળવાની છે. કંપનીને કાચા માલની, સિમેન્ટની અથવા તો પોલાદની આ બધાની જો આયાત કરવામાં આવે એના દ્વારા તો કસ્ટમ ડ્યુટીમાં શું મળશે, છૂટછાટ મળશે. તો મિત્રો, સેઝને ડેવલપ કરવા માટે સરકારે અસંખ્ય પગલાઓ આપણે ભર્યા છે એવું કહી શકીએ કે ત્યાં સંપૂર્ણ રીતના ઔદ્યોગિક માળખું ડેવલપ કરવા માટે સરકારે બને એટલા પ્રયોગો છે એ હાથ ધરેલા છે. એવા એના દરેક જે લાભો છે એના ઉપર જે આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી છે કંપની સેઝ વિસ્તારમાં જરૂરી જમીન મેળવવા છે, મેળવવા માટે સરકાર પણ એને શું કરે છે, સહાયરૂપ બનશે. એટલે કે સેઝમાં ભલે ખાનગી પેઢી હોય એને જમીન જોતી હશે પરંતુ સરકાર એને શું બનશે, મદદરૂપ બનવાની છે. તો એ પણ એક ખૂબ મહત્વનો મુદ્દો. જમીનનો જે 50% હિસ્સો છે એ નિકાસ સંબંધી વસ્તુ ઉત્પાદનમાં થવો જોઈએ. એટલે કે જ્યાં સેઝ ચાલે છે ત્યાં વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ, એની નિકાસ થવી જોઈએ. એમાં કેટલો હિસ્સો હોવો જોઈએ, 25% હિસ્સો નિકાસ સંબંધી વસ્તુઓનું ઉત્પાદન માટે થવું જોઈએ, અને 75% બાકીનું જે ઉત્પાદન થાય છે એ આર્થિક અને સામાજિક હેતુ માટે, એટલે કે દેશની અંદર જ આર્થિક અને સામાજિક હેતુ માટે કઈ રીતના આપણે પ્રગતિ સાધી શકીએ એ બાબતને લઈને ઉત્પાદન થવું જોઈએ. ત્યાર પછી છે સેઝમાં કેટલીક સુવિધાઓ ઊભી કરવા, એટલે કે સ્કૂલો સ્થાપવા માટેની મંજૂરી આપેલી છે, ટેકનિકલ કોઈ સંસ્થાઓ સ્થાપી હોય એના માટેની પણ સેઝમાં મંજૂરી આપેલી હોય છે. બંદર હોય, હવાઈ મથક હોય, ગોલ્ડ કોસ્ટ હોય, આ બધા જે છે એ માળખાઓ સેઝમાં ઊભા કરવા માટે એમાં છૂટછાટો આપવામાં આવી છે. સેઝમાં ઉત્પાદન, એનું પ્રસારણ અને વિતરણની જે છે એ આપોઆપ જ મંજૂરી મળે છે. એના માટે કોઈ ખાસ અલાયદી જે નિયમો કે નિર્ણયો લેવાની જરૂરિયાત નથી. આપોઆપ જ સેઝની અંદર જ્યારે ઉત્પાદન વિતરણની વાત આવશે અથવા તો એના ઉદ્યોગની પ્રસારણની આવશે તો એને આપોઆપ જ મંજૂરી આપવામાં આવશે. ત્યાર પછી સેઝની બાબતમાં આગળ જઈને ચર્ચા કરીએ કે સેઝનો હવે વિકાસ. તો સેઝનો વિકાસ ભારતમાં કઈ રીતના છે તો એની બાબતમાં જોઈએ કે સેઝનો પ્રારંભ ઈસવીસન 2000 ભારતમાં જ્યારથી થયેલો છે તેમાં કુલ 8 ક્ષેત્રો છે એ સેઝની મંજૂરી હેઠળ કામ કરે છે. આ સૌથી પહેલું આપણે યાદ રાખવાનું છે કે જ્યારથી એને મંજૂરી મળી છે ત્યારથી 8 જુદા જુદા ક્ષેત્ર છે એ શરૂઆત થયેલા છે અને એ સમગ્ર જે છે એ મંજૂરી આધારિત કાર્યરત હતા. એ કયા કયા હતા એ આપણે યાદ રાખશું કે ગુજરાતમાં 2 છે, કંડલા અને સુરત, મહારાષ્ટ્રમાં મુંબઈ, ત્યાર પછી છે કેરળની અંદર કોચીની અંદર છે, તમિલનાડુમાં ચેન્નઈમાં, ઉત્તર પ્રદેશની અંદર જો વાત કરીએ તો નોઈડામાં છે, પશ્ચિમ બંગાળમાં જઈએ તો આપણે ફાલ્ટા છે ત્યાં કામ કરે છે, અને છેલ્લું છે આંધ્રપ્રદેશ જ્યાં વિશાખાપટ્ટનમ. આ 8 ક્ષેત્રોની અંદર જોઈ શકો તો સેઝ છે એ કાર્યરત છે, એને ચોક્કસ પ્રકારની જમીન છે, એનો ભાગ મળેલો હોય છે, ત્યાં આ જે છે એના ઉત્પાદનની કામગીરી હાથ ધરે છે. તો આ રીતના કયા કયા ક્ષેત્રોમાં કામ કરે છે એના વિશે આપણે નોંધ કરી ગુજરાતમાં પણ 2 જગ્યાએ સેઝ છે એ કામ કરતું જોવા મળે છે. હવે વાત કરીએ કે નવા બીજા 45 જે સેઝ છે એને સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી છે. એના માટેની જે સિસ્ટમ છે એ કાર્યરત છે કે નવા બીજા હાલના સમયની અંદર 45 નવા સેઝ છે એ ઊભા થવાના છે. બીજી વસ્તુ વાત કરીએ કે ગુજરાતમાં જ્યારે જાય સેઝના વિકાસમાં, આપણે પહેલાં જ કીધું ને કે ગુજરાતમાં તો 2 જગ્યાએ છે એ સેઝ કાર્યરત છે. સેઝ માટે સૌથી પહેલો કાયદો છે એ ઘડનાર પણ કોણ હતું, ગુજરાત હતું. એટલે કે ગુજરાતમાં સેઝનો કાયદો છે એ સૌ પ્રથમ ઘડાયો છે. ગુજરાતમાં સેઝમાં વેટ હોય, ઇલેક્ટ્રિક ડ્યુટી હોય અથવા તો મજૂરધારો હોય એમાંથી એને મુક્તિ આપવામાં આવેલી છે. એટલે આ બધા પ્રશ્નો એને નહીં નડે તો આપોઆપ સેઝની અંદર ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે એ સારી રીતના હાથ ધરી શકાય છે. ગુજરાતમાં 51 સેઝ સ્થપાઈ રહ્યા છે, તેમાં 40% જમીન છે એ ખરાબાની છે. ગુજરાતમાં હાલ જે પ્રક્રિયા જે ગતિએ ચાલી રહેલી છે તેમાં 51 નવા સેઝ છે એ સફાઈ રહેલા છે, એને હજી મંજૂરી નથી મળી. એના માટેની જે છે એ કાર્યપ્રણાલી છે એ હાથ ધરવામાં આવી છે. તેમાંથી આપણે કીધું ને કે 40% જે જમીનનો હિસ્સો છે એ કેવો છે, ખરાબાને લઈને છે. એટલે એ જગ્યાએ જ્યારે ઉત્પાદનની વાત કરશે સેઝમાં તો એ ગુજરાતમાં એ ઘણો બધો ફાયદાકારક હશે એવી આપણે વાત કહી શકીએ. આટલા બધા એના
આપણે જે છે એ વાત કરી હતી આર્થિક લાભો આપ્યા હોય અથવા તો ત્યાર પછીનો વિકાસ થયેલો હોય, એ છતાં પણ કેટલીક એની ટીકાઓ રહેલી છે. એ ટીકાઓ છે એ સંસદમાં અથવા તો સરકારને એના ડાબેરીઓ પાસેથી અથવા તો વિરોધ પક્ષ પાસેથી અથવા તો જુદી જુદી વ્યક્તિઓ પાસેથી એની ટીકાઓ મળેલી છે. કઈ ટીકાઓ છે ને જોઈએ આપણે જુદી જુદી ટીકાઓ. અને સૌથી પહેલું છે વિકાસ નિકાસનું જે પ્રમાણ છે એ ખૂબ ઓછું છે. 2004-05 માં કુલ નિકાસમાં જો સેઝનો હિસ્સો જોઈએ તો માત્ર કેટલો હતો, 4.9% હતો. આની જગ્યાએ નાના ઉદ્યોગની જો વાત કરીએ તો એનો હિસ્સો પણ 33% હતો. તો હિસ્સો છે નિકાસમાં હજી ઘણો ઓછો હતો 2004-05ની દ્રષ્ટિએ. જમીન સંપાદન છે એની બાબતમાં પણ ઘણા બધા વિરોધો જોવા મળે છે. હવે કયા કયા વિરોધો છે, તો કે ખેડૂત પણ આ બાબતમાં વિરોધ કર્યો છે કે સેઝમાં અમારી જમીન ન છીનવાય. શું કામ ન છીનવાય એની બાબતનો એનો વિરોધ છે, તો કે કારણ એટલું જ છે કે ખેડૂત પાસેથી ફળદ્રુપ જમીન છે એ લઈ લેવામાં આવે છે અને વાજબી જે ભાવ હોય છે એ પણ આપવામાં આવતા નથી હોતા. તો એક મોટી એ મર્યાદા છે એ પણ સામે આવે છે. બીજું છે પુનર્વસન અને પુનઃસ્થાપન. આના માટે પણ પ્રશ્ન રહેલો છે. સેઝમાં જ્યારે પુનર્વસનની વાત કરીએ અને પુનઃસ્થાપનની વાત કરીએ તો શું બને છે, તો કે સેઝ દ્વારા જે જમીન ખરીદી લે તેને પુનઃસ્થાપન માટેના પ્રશ્નો સરકારે ઉકેલવા જોઈએ. જો આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે સેઝ દ્વારા જે કંઈ જમીન ખરીદી લેવામાં આવે છે તે બાદ પુનઃસ્થાપનના જે કંઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ સરકારે લાવવાનો છે. ત્યારબાદ છે સેઝ દ્વારા ક્રોની કેપિટલિઝમ, એ પણ ખૂબ મહત્વનો મુદ્દો. ક્રોની કેપિટલિઝમ શું છે, તો એના માટે લખ્યું છે મૈત્રીયુગ મૂડીવાદી સાથે મળી અને ધંધા ઉદ્યોગવાળા છે એ આવી મૂડીવાદી સિસ્ટમ છે ઊભી કરવા માંગે છે. એવી એક સિસ્ટમ આવનારા સમયમાં સર્જાવાનો ભય છે એવું ઘણા બધા વ્યક્તિઓ કહે છે. એટલે સેઝની એક મોટી ટીકા રહેલી છે. સેઝથી મોટા ઉદ્યોગને વધુ નફો મળશે. આપણે જે વાત કરી ક્રોનિક કેપિટલિઝમમાં, તો આવા ફાયદાઓ છે એ મોટા ઉદ્યોગને વધુ જે છે એ નફાકારક બનશે. આમ આદમીને આમાંથી કંઈ જ નહીં મળે એવું એક ટીકાકારોનું મંતવ્ય છે. હવે આ બધી ટીકાઓ થઈ એના કારણે સેઝની બાબતમાં લોકસભામાં પણ કેટલીક ભલામણો થઈ છે. એ ભલામણના મુખ્ય જે મુરલી મનોહર જોશીના અધ્યક્ષતામાં જ આખી એક કમિટી રચાણી હતી અને 2000માં કેટલાક સુધારાઓ પણ એને ભલામણ કરવા નક્કી કર્યા હતા. તો એણે કહ્યા કે ભલામણ કઈ રીતે એની બાબતમાં ચર્ચા કરીએ કે સેઝના નવા સુધારા ન આવે ત્યાં સુધી સેઝને મંજૂરી નહીં. ખાસ મહત્વનું આ જો વાત કરીએ આપણે કે ઈસવીસન 2000થી સેઝની શરૂઆત થઈ હતી પણ કાયદો 2005થી, એટલે આ એક મહત્વનો મુદ્દો. જ્યાં સુધી નવા કાયદાઓ ન આવે ત્યાં સુધી સેઝને મંજૂરી જ નહીં. સેઝ ખરાબા અને બિન ઉત્પાદક જે જમીન હોય, બિન ઉપજાઉ જમીન હોય તે જમીન પર જ એનું ઉત્પાદન માટેની એની આખી રેખા છે એ નક્કી થવી જોઈએ. તો સેઝ છે એ કઈ જગ્યાએ બનવું એના માટે પણ ચોક્કસ દિશા આપવામાં આવી છે. જમીન સંપાદન કાનૂનમાં પણ ફેરફાર કરવો જોઈએ, કારણ કે સેઝ છે એ સીધો જ જ્યાં પણ સ્થાપવામાં આવશે ત્યાં જમીનની બાબતમાં ચર્ચા થશે. એટલે કે જમીનના જે કંઈ કાયદાઓ છે તેમાં પણ થોડા ઘણા કંઈ ફેરફારો કરવા જોઈએ. જમીન સેઝને ભાડે આપવી જોઈએ અથવા લીઝ ઉપર આવવી જોઈએ, આવા પણ એના મુદ્દાઓ રહેલા છે. જેથી કરી અને ખેડૂત પાસેની જમીન રહે અને એને યોગ્ય એના બદલામાં વળતર પણ મળતું રહે, આવી એક ભલામણ કરવામાં આવેલી છે. વિસ્થાપિત એટલે કે જે આપણે પુનઃવાસન ને પુનઃસ્થાપનની વાત કરી હતી એમાં વિસ્થાપિત જે પરિવારો છે એના એક સભ્યને સેઝમાં જ નોકરી આપવી જોઈએ. જેથી શું થશે, તો કે એની જમીન ભલે ગઈ એના પૈસા એને મળ્યા પરંતુ નોકરીની સાથે સાથે એની જે સુવિધાઓ છે એ વધતી એને જોવા મળશે. તો સેઝમાં આવા બધા મુદ્દાઓ આપણે જોઈ શકીએ. ટૂંકનોંધમાં સેઝને લઈને પૂછી શકે ઉદ્ભવ, એનો વિકાસ, એની મર્યાદાઓ અને છેલ્લી એની ભલામણો. તો આ બધા જ મુદ્દાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ ટૂંકનોંધમાં સમજી ગયા છે. તમને પણ બધા જ ટોપિકો આ સેઝની બાબતમાં ક્લિયર થઈ ગયા હશે. તો હવે જ્યારે મળશું ત્યારે કોઈ એક નવા જ ટોપિકની આપણે રજૂઆત કરશું, સમજૂતી પ્રાપ્ત કરશું. તો બસ આટલું જ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.